નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ઘેરે જી કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ભગોળના મોસ્ટ ટાઈમપી સવાલ જોવાના છીએ અને આ સવાલનો ભાગ ત્રણ આજે જોવાના છીએ ભાગ એક અને બે આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો ભાગ ત્રણની તો વાત કરીએ મિત્રો ભાગ ત્રણમાં તો પ્રથમ પ્રશ્ન એટલે કે જે આગળના ભાગમાં આપણે પ્રશ્ન પૂછેલા હતા જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દેવાનો હતો જેમાં ઘણા વિદ્યાર્થી મિત્રોએ એમનો જવાબ આપેલો હતો કે એમાં પ્રથમ પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો સૌથી વધુ ઉત્પાદન છે એ કયા જિલ્લામાં થાય છે તો કે જુનાગઢમાં એટલે કે એવું કહી શકાય કે ભાઈ ભારતનું અધોયની જે ટેકરીઓ છે એ કયા જિલ્લામાં આવેલી છે તો અધોઈની ટેકરીઓ છે એ કચ્છ જિલ્લામાં આવેલી છે તો મિત્રો ઘણા મિત્રોએ આમનો જવાબ આપ્યો હતો અને ઘણા મિત્રોના આ જવાબ સાચા હતા મિત્રો આગળ વધતા પહેલા હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઈકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો આવી જ રીતના તમે છે એ પ્રશ્નના જવાબ તમે દેતા રહેજો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ભાઈ આપણી તૈયારી ક્યાં સુધી આપને થયેલી છે તો આજે વાત કરીએ આ વિડીયોનો પ્રથમ પ્રશ્ન તો કે કચ્છની ઉત્તરધારમાં સૌથી ઊંચો ડુંગર કયો છે તો કચ્છની ઉત્તર ધારમાં સૌથી ઊંચો ડુંગર કયો છે તો કે કાળો છે હવે આમની થોડીક માહિતી લઈએ તો કે પેલા તો આ કાળા ડુંગર ઉપર કોની સમાધિ આવેલી છે તો કે ગુરુ દત્તાત્રેયની છે એ સમાધિ કયા ડુંગર ઉપર આવેલી છે કદાચ એવો સવાલ પૂછાય તો ગુરુ દત્તાત્રે સમાધિ છે એ કાળા ડુંગર ઉપર આવેલી છે આ સિવાય તો કે કાળા ડુંગરમાં વાત કરીએ તો સૌથી ઊંચો છે ઉત્તર ધારનો ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે જેમની ઊંચાઈ કેટલી છે તો કે ચારસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો આઠ મીટર છે એમની ઊંચાઈ છે જો તમે પરીક્ષામાં આ પણ હોય તો પણ તમારું ચાલશે તો કે આ સૌથી ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર પૂછાય તો પણ કાળો આવશે જેમની ઊંચાઈ ચારસો સાડત્રીસ મીટર છે તો જોઈએ મિત્રો આ ત્રણ ધાર છે એમાં ઉત્તર ધારમાં કયા કયા ડુંગરો આવેલા છે મધ્ય ધારમાં કેટલા છે અને દક્ષિણ ધારમાં છે કયા કયા છે તો ઉત્તર ધારની વાત કરીએ તો પચ્છમ ખદીર બેલા ખાવડા કાળો વગેરે સોરી ગોરો ગારો અને ખડીયા ખાડીયો તો આટલા ડુંગરો છે એ ઉત્તર ધારમાં આવેલા છે मध्यम धार नहीं बात करिए तो मध्यम धार मा दिनोदर उमिया चूरा वरार लिलियो भुजियो रत्नाल અને હબા તો આટલા ડુંગરો છે એ કયા ધારમાં આવેલા છે તો કે મધ્ય ધારમાં આમાં આપણે બે વસ્તુ યાદ રાખીશું તો કે મધ્યમ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે તો કે ધીણોતર જેમની ઊંચાઈ કેટલી છે તો કે ત્રણસો મીટર અને હબા ડુંગરમાં આપણે યાદ રાખીશું તો કે મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે તો કે હબા ડુંગર ઉપર આ સિવાય દક્ષિણ ધારની વાત કરીએ પછી પાંદરો માતાનો મધ કંધકોટ વગેરેના ડુંગરો છે એ કેમાં આવેલા છે તો કે દક્ષિણ ધારમાં આવેલા છે અને આ દક્ષિણ ધારમાં સૌથી ઊંચો ડુંગર કયો છે તો કે નનામો છે એમની ઊંચાઈ કેટલી છે ત્રણસો બાવીસ મીટર તો મિત્રો આ રીતના આપણે બધી માહિતી આપણે યાદ રાખવાની છે તો કચ્છમાં કેટલી ધાર છે ત્રણ ધાર છે અને ત્રણેય ધારમાં અલગ અલગ ડુંગરો ઊંચા છે જેમાં ઉત્તર ધારમાં કાળો મધ્યમ ધારમાં ધીણોધર અને દક્ષિણ ધારમાં ઊંચો છે આગળ જોઈએ બીજા પ્રશ્નની વાત કરીએ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છે એ ધરમપુરમાં પડે છે એ તાલુકો કયો છે તો કે કપરાડા જે કયા જિલ્લામાં આવેલું છે તો કે વલસાડમાં આવેલું છે આથી એમને ગુજરાતનું મોનશીરામ કહેવામાં આવે છે તો મિત્રો અહીંથી એક સવાલ તમને પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે ભાઈ આપણે આ ગુજરાતની વાત કરી સૌથી વધારે વરસાદ ધરમપુરમાં પડે છે તો ભારતનો સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ત્રીજો પ્રશ્ન જોઈએ બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે તો બાજરીના ઉત્પાદનમાં ગુજરાત છે એ ત્રીજું સ્થાન ધરાવે છે તો પ્રથમ સ્થાન કયું ધરાવે છે તો કે રાજસ્થાન ધરાવે છે બીજું તો કે ઉત્તર પ્રદેશ ધરાવે છે અને ત્રીજા નંબરે કયું ધરાવે છે તો કે ગુજરાત ધરાવે છે એટલે પણ આપણે યાદ રાખીશું તો ગુજરાત છે એ ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે આગળ જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન ગુજરાતમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો આવેલા છે તો એમાં છે એ નવ પોઈન્ટ નેવ્યાસી એટલે કે એવરેજ દસ ટકા છે પણ એમાં મિત્રો વધારો થઈ રહ્યો છે એટલે કે અગિયાર ટકા જેવો હાલમાં જોવા મળે છે હાલના જેવો સર્વે પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા સર્વે પ્રમાણે અગિયાર ટકા જેવો છે એ ગુજરાતમાં જંગલ છે જોવા મળી રહ્યા છે મિત્રો અહીંયા એક સવાલ હજી પણ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે આપણે ગુજરાતની વાત કરીએ તો ભારતમાં જે છે એમાં કેટલા ટકા જંગલો હાલમાં જોવા મળે છે અને કેટલા હોવા જોઈએ તો કે તેત્રીસ ટકા છે એ ભા છે એ દેશમાં જંગલ હોવા જોઈએ કે જેથી કરીને એમનું વાતાવરણ છે એ સંતુલિત થઈ શકે એટલે કે તેત્રીસ ટકા હોવા જોઈએ પણ ગુજરાતમાં કેટલા છે અગિયાર ટકા અને ભારતમાં કેટલા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પ્રશ્ન પાંચ જોઈએ મિત્રો શ્રીકૃષ્ણ યાદવો સામે ગુજરાતમાં કોનો પરાજય થયો તો એમાં કોનો થયો હતો તો કે રેવતનો હવે આ શ્રીકૃષ્ણ છે એ ક્યાંથી આવેલા હતા તો કે ગોકુળ મથુરા એટલે કે ઉત્તર પ્રદેશ છોડીને પોતે રાજધાનીની શોધમાં આવેલા અને એ સમયે સૌરાષ્ટ્રમાં કુશસ્થળી માં કોની રાજધાની હતી તો કે રેવતકની રાજધાની હતી અને ત્યાં પોતે શાસન કરતો હતો અને શ્રી કૃષ્ણ અને રેવતક વચ્ચે યુદ્ધ થાય છે જેમાં રેવતકની હાર થાય છે અને શ્રીકૃષ્ણની શું થાય છે જીત થાય છે આથી પોતે છે એ આ રેવતકની આ કુશસ્થળી સ્થળી છે એનું સમારકામ કરે કઈ રાજધાની બનાવે છે દ્વારકા અથવા દ્વારાવતી કે દ્વારા અને ત્યાં પોતાની રાજધાની સ્થાપે છે અને પોતાનો વંશની શરૂઆત કરે છે હવે આ કૃષ્ણ છે એમને આ ગોકુળ મથુરા છોડવા પાછળનું કારણ શું હતું મિત્રો તો કે જરાસંગ અને શિશુપાલ આ બંને વ્યક્તિઓના અવારનવાર યુદ્ધના આક્રમણ થયા હતા આથી પોતે ત્રા કંટાળી અથવા ત્રાસીને પોતે ત્યાંથી રાજધાનીની નવી રાજધાનીની શોધમાં નીકળી આવ્યા હતા એવું માનવામાં આવે છે એવી વાયકા આપણી લોકવાયકાની સાથે જોડાયેલી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ડીઝલ એન્જિનનું દેશનું અગત્યનું કેન્દ્ર જે ગુજરાતમાં આવેલું છે તે જણાવો તો એનો જવાબ મિત્રો તમારે જાતે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે એટલે કે જે ડીઝલ એન્જિનનું દેશનું જે અગત્યનું કોઈ શહેર હોય કોઈ સ્થળ હોય જે ગુજરાતમાં આવેલું છે તો એનો તમારે જવાબ છે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે સાતમો પ્રશ્ન જોઈએ સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે તે કઈ છે તો એ છે ભોગાવો લીંબડી ભોગાવો અને આ કયા જિલ્લામાંથી પસાર થાય છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં પ્રયત્ન કરવાનો છે આઠમો પ્રશ્ન જોઈએ મિત્રો કપાસના ઉત્પાદનમાં ગુજરાતમાં ભારતનું ગુજરાતનું ભારતમાં કયું સ્થાન ધરાવે છે તો ગુજરાત છે એ પ્રથમ સ્થાન ધરાવે છે હવે મિત્રો જો વાવેતરની વાત કરીએ જો વાવેતરની આપણે વાત કરીએ તો વાવેતરમાં ગુજરાત પ્રથમ નથી કપાસના વાવેતરમાં સૌ પ્રથમ કયું રાજ્ય આવે છે તો કે મહારાષ્ટ્ર પણ ઉત્પાદનની વાત કરીએ તો કયું આવશે ગુજરાત ઉત્પાદનમાં આવશે અને જો ભારતની વાત કરીએ તો ગુજરાત છે એ ભારતના સત્યાવીસ ટકા જેટલો ભાગ છે એટલે કે સત્યાવીસ ટકા ઉત્પાદન છે એ ગુજરાતનું સત્યાવીસ ટકા ઉત્પાદન છે એ માત્ર ભારતમાં ગુજરાત કરે છે અને ગુજરાતમાં જો વાવેતરની વાત કરીએ તો સૌ વાવેતર છે એ સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે તો કે સુરેન્દ્રનગરમાં થાય છે ગુજરાતમાં સૌથી વધારે વાવેતર કયા જિલ્લામાં થાય તો કે સુરેન્દ્રનગરમાં થાય છે પછી બીજું તો કે વડોદરામાં થાય છે પણ જો ઉત્પાદનની વાત કરીએ મિત્રો તો ઉત્પાદનમાં ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન છે ક્યાં થાય છે તો કે કાનમ પ્રદેશ કાનમ પ્રદેશ ક્યાં આવેલો છે તો કે ભરૂચમાં આવેલો છે તો આટલી માહિતી આપણે કપાસને માહે સાથે જોડાયેલી રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ કચ્છની મધ્યમાં સૌથી ઊંચો ડુંગર કયો છે તો હમણાં જ આપણે એની ચર્ચા કરી ગઈ સૌથી ઊંચો ડુંગર કયો આવશે ધીણોધર જેમની ઊંચાઈ પણ આપણે વાત કરી હતી તો કેમની ઊંચાઈ કેટલી હતી તો કે ત્રણસો સત્યાસી મીટર એમની ઊંચાઈ હતી દસમો પ્રશ્ન જોઈએ તમાકુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે તો તમાકુના ઉત્પાદનમાં ગુજરાત છે એ ભારતમાં બીજું સ્થાન ધરાવે છે તો પ્રથમ કયું આવશે તો કે આંધ્રપ્રદેશ અને બીજું આપણું ગુજરાત આવશે પણ ગુજરાતમાં મિત્રો પૂછાય કે ગુજરાતમાં સૌથી વધારે વાવેતર તમાકુ ક્યાં થાય છે તો કે આણંદ અને અને ખેડામાં છે છે સૌથી વધારે એમનું વાવેતર ઉત્પાદન બંને અહીંયા થાય છે અને એના માટે કયો પ્રદેશ જાણીતો છે ચરોતર જેને બીજું શું કહેવાય છે તો કે સોનેરી પાનનો મલક સોનેરી પાનનો મલક કારણ તો કે તમાકુના પાંદડા છે એ સોનેરી કલરના હોય અને ચમકતા હોય આથી આ પ્રદેશને સોનેરી પાનનો મુલક પણ કહેવાય છે અથવા ચરોત્તર પ્રદેશ પણ કહેવામાં આવે છે અથવા હરિયાળો બગીચો કે પણ કહેવામાં આવે છે આ સિવાય મિત્રો તમાકુની જાત કઈ કઈ છે જે અવારનવાર પૂછાતી હોય છે તો કે કે ઓગણપચાસ કે વીસ આણંદ ત્રણ આણંદ બે આણંદ પચીસ આણંદ એકસો ઓગણીસ અને મોસ્ટ ટાઈમ પી પીલયું જે આગળ પરીક્ષામાં આપણે પૂછાઈ ગઈ છે કે આ પીલયું જાત છે પીલ્યુ ચાર છે પીલયું જાતિ છે એ કયા પાકની છે જાત છે તો કઈ આવશે તમાકુની જાત છે તો આ યાદ રાખીશું તો આ એટલી માહિતી આપણે યાદ રાખીશું તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ